ಸ್ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿ ಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಛಠ್ಠು ತರಂಗ ಚೊಪ್ಪನಮು. ಸುರಾ ಖಾಚರ್ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಸಾಥೆ ಜೇತ್ಪುರ್ ಗಾಮ್ಮಾ ಜಮತಾ ಜಮತಾ ರಮೋಜಮಾ એવી સરસ મજાની વાત કરે છે. આવો આ તરંગમાં આપણે શ્રવણ કરીએ. શ્રી હરિ કો જે વનેહી વર્ણી રસોઈ બનાઈ રસોઈ સંત કીએ અલગ હી જલ દીદો કરાય. શ્રી હરિ કો જેવને હી બરણી રસોઈ બનાઈ. ભગવાન શ્રીહરિને જમવા માટે વર્ણીએ રસોઈ બનાવી હતી, સંતોએ જુદી રસોઈ કરી, બંને રસોઈ જલ્દી તૈયાર કરાવી. પ્રથમ વર્ણી શ્રીહરિને જમવા માટે બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ ચરણોમાં ચાખડીઓ પહેરીને જમવા ચાલ્યા. એક સુંદર નવું પીતાંબર વસ્ત્ર કમર ઉપર પહેર્યું, બીજું એક નવું પીતાંબર મસ્તક ઉપર ઓઢ્યું. જે ફૂલહાર પહેર્યા હતા તે પ્રથમ દરબારને પ્રસાદીના રૂપમાં આપ્યા. પછી બાજોટ ઉપર બેસીને ગરમ જળથી સ્નાન કર્યું. સ્નાન કરીને રૂમાલ લીધો, બેઠા બેઠા જ તત્કાળ બધા અંગોને લૂછ્યા, પછી ઊભા થઈને એક પીતાંબર કમર ઉપર ધારણ કર્યું. આ શાસ્ત્રો આપણે વાંચીએ છીએ, છેલ્લા કેટલા વર્ષોથી રોજ શાસ્ત્રો વાંચવાના અને સાથે સાથે વિચરણ કરવાનું. બે આખા રસ્તા ઉત્તર ને દક્ષિણ જેવા અલગ અલગ દેખાણા લોકો કરે છે, એ આખો રસ્તો જુદો છે. શાસ્ત્રો કહે છે એ રસ્તો આખો જુદો છે. આપણા શાસ્ત્ર પ્રમાણે ભોજન કરતા પહેલા સ્નાન કરવું એ અતિ સુંદર વસ્તુ છે, આરોગ્ય માટે અને અધ્યાત્મ માટે. અત્યારે આપણા ઘણા સારા હરિભક્તો જોબ પરથી સ્ટોર પરથી ઘરે આવી સીધા જમવાનો બેસી જાય, પહેલાં સ્નાન કરે પછી આરતી વગેરે કરે પછી જમવા બેસે. દુઃખ થાય, ઘણા લોકોના જીવન ઢોર જેવા થતા જાય છે. પશુ ગમે ત્યાં જાય ખાવાનું શરૂ કરી દે, એમ આજે માણસ ગમે ત્યાંથી રખડીને આવે છે, કેટલા બધા પ્રકારના બેક્ટેરિયા એના શરીર સાથે લાગેલા છે. એવું ગંદુ મલિન શરીર અને એનાથી તમે સીધા જમવા બેસો છો, આરોગ્યની દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે, અધ્યાત્મની દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે. ભગવાન શ્રીહરિ તો ભગવાન છે, તેમ છતાં મહારાજના બધા ચરિત્રો આપણને પ્રેરણા આપનારા છે. મહારાજે સ્નાન કર્યું, નૂતન વસ્ત્ર ધારણ કર્યા, સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ બીજા સોનેરી એક બાજોટ ઉપર આવીને બેઠા. વર્ણિએ જેટલા ભોજન કર્યા હતા તે બધા થાળમાં ભરીને લાવ્યા. શ્રીહરિ તે ભોજન જમવા લાગ્યા. સાકરનો શીરો અને પૂરી હતા, તેમજ ભજીયા સારી રીતે વઘારીને તૈયાર કરેલા વિવિધ પ્રકારના શાકભાજી હતા. શીરો, પૂરી, પાપડ, ભજીયા વગેરે ભોજનોને શ્રીહરિ જમતા, તેની વચ્ચે ભાજી જમતા રહેતા હતા અને ક્યારેક ક્યારેક વચ્ચે થોડું જળપાન કરતા હતા.
પાણી પીવાનો ક્રમ અત્યારે વિજ્ઞાને પણ શોધી કાઢ્યો છે. જમતા પહેલા અડધો કલાક પહેલા, કલાક પહેલા પાણી પીવો તો હિતાવહ છે. જમતા પહેલા એક લોટો પાણી પી જાય તરત જમવાની શરૂઆત કરે એ નુકસાન કરનારું છે. જમતા જમતા વચ્ચે વચ્ચે થોડું પાણી પીવે, પાણી તો એ જ છે પણ એનું એ જ પાણી જમતા જમતા વચ્ચે પીવાથી અમૃત જેવું કામ કરે છે. અને એ જ પાણી ભોજન કર્યા પછી ચળું કરવા પૂરતું, એટલે કે તમારું મોઢું ચોખ્ખું થાય એક ઘૂંટડા જેટલું જ પીવું જોઈએ, આખો લોટો જે પાણીનો પી જાય છે હેલ્થ માટે આરોગ્ય માટે અતિ નુકસાન કરનારું છે. ભોજનાંતે વિષમવારી શાસ્ત્રોમાં લખ્યું, જેમાં પછી અમુક સમય સુધી પાણી ન પીવું જોઈએ જેનાથી ડાયજેશન ખૂબ સારું થાય. ઘણા બધા રોગ એવા છે જે રોગનું મૂળ કારણ જમ્યા પછી તુરંત પીવાતું પાણી છે. વારે વારે જળ પાન કરત હે, વારે વારે જળ પાન કરત હે, રમુજ કરીને ઘણું જમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા, ઓઢે ઉપરણી રાખે કાન ઉઘાડા, ઓઢે ઉપરણી રાખે કાન ઉઘાડા, શોભાનિધિ ઘણું ગમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા. મહારાજની જમવાની અદા એમાં આરોગ્યનો એક મેસેજ છે. શ્રીજી મહારાજ કેવી રીતે જમતા, ભગવાનનું જમવાનું પણ સર્વોપરિ છે. મહારાજ કેવી રીતે જમતા ચેષ્ટામાં વર્ણન છે, અનેક કીર્તનો થાળના પદો એમાં વર્ણન છે. પૂજ્યપાદ ગુરુજીએ જમતી મૂર્તિ એટલી સરસ મજાની તૈયાર કરાવી છે, તમારા બધાના ઘરે લગભગ એ મૂર્તિ હશે. મહારાજ ડાબો પગ નીચે રાખે, જમણો ઘૂંટણ ઊંચો રાખે, એના ઉપર જમણો હાથ રાખે અને પછી થાળીમાંથી મોર જેમ મોતીનો ચારો કરે એમ એક એક કોળિયા લેતા જાય, મુખમાં મૂકતા જાય. તમે ઘરે એકવાર તો પ્રયોગ કરી જોજો. આવી રીતે નીચે બેસી જમણો પગ ઊંચો રાખી એના ઉપર હાથ મૂકી જમવા ટ્રાય તો કરજો. આજાન બાહુ પુરુષ હોય એ જ જમી શકે. મહારાજની જમવાની લીલા પણ સર્વોપરી છે, છટા પણ સર્વોપરી છે. અને સાથે સાથે દરેક માણસોને મેસેજ આપે એવી છે, સ્નાન કરી, એક નવું વસ્ત્ર ધારણ કરી, માથું ઢાંકી, કાન ખુલ્લા રાખી અને મહારાજ જમતા. આ બધી પરંપરાઓ છે. મેં હમણાં જ તમને વાત કરી, અમે ઋષિકેશ જઈને આવ્યા. બ્રાહ્મણોનો ક્રમ છે, શાસ્ત્રમાં પણ લખ્યો છે. શિખા સૂત્રધારી તમામ વ્યક્તિઓએ ચોટલી અને શિખા સૂત્ર એટલે જનોઈ એનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો. સ્નાન કરવા જઈએ ત્યારે ચોટલી ગાંઠ મારી હોય ફરજિયાત ખોલી નાખવી પડે. ગાંઠ ખોલ્યા પછી ગાંઠ બાંધતી વખતે એના મંત્ર બોલીને ગાંઠ મારવી એવા નિયમ છે. બ્રાહ્મણો માટે ભોજન કરતી વખતે પણ શિખા ચોટલી ખુલ્લી કરી નાખે અને ભોજન કરે. સાયન્ટિફિક એના કેટલા બધા ફાયદાઓ છે. આ બધું બહુ ઊંડું અત્યારે વિચારવા જઈએ તો તમને આશ્ચર્ય થશે કે આ સ્વામી ક્યાંથી બધું નવું ગોતે છે. પણ આટલું બધું જાજુ ન કરીએ પણ શિક્ષાપત્રીમાં મહારાજ જે આપણને કહ્યું છે એટલું કરીએ ને એમાં પણ ઘણું બધું આવી જાય, ઘણું બધું આવી જાય. આ તો આરોગ્યની વાત આવી એટલે તમને વચ્ચે વાત કરી. વ્યાધયો રસમૂલ કહા, દરેક રોગનું કારણ રસ છે. રસ એટલે ખોરાક છે, આહાર. વિચારીને જમવામાં આવે તો ઔષધનું કામ કરે અને આહાર વિચાર્યા વિના ગમે તેમ જમવામાં આવે તો રોગનું કારણ બને છે. આહાર રોગનું કારણ પણ છે, આહાર રોગનું નિવારણ પણ છે. એટલા માટે અમે હમણાં પતંજલિમાં ઇન્ડિયા ગયા, પતંજલિ યોગપીઠ સ્વામી રામદેવજીનું કાર્ય એ બધું જોવા ગયા હતા.
ગુરુજીએ ખાસ અમને સંતોને મોકલ્યા. ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું. એક એક જગ્યાએ તમામ ડિટેલ સાથે અમને બધા પ્લાન્ટ બતાવ્યા. એમાં નેચરોપેથી, એલોપેથી છે, હોમિયોપેથી છે, ઘણી બધી અલગ અલગ પેથી છે. પેથી એટલે એક પ્રકારની દવાની વ્યવસ્થાઓ છે, એક સિસ્ટમ છે. એલોપેથીને આપણે જાણીએ છીએ, હોમિયોપેથીને આપણે જાણીએ છીએ, નેચરોપેથીને બહુ ઓછા લોકો જાણે છે. મેં પણ ઘણું બધું વાંચેલું, સાંભળેલું, જાણેલું, પણ આ વખતે રૂબરૂ ગયા, જોયું, ડૉક્ટરને મળ્યા, કોઈ પણ રોગ એક પણ પ્રકારની દવા વગર સારો થઈ શકે છે. એ સિસ્ટમને આપણા શાસ્ત્રોમાં નેચરોપેથી કીધું, પ્રાકૃતિક રીતે સારવાર કરતી પ્રથા. પણ એના માટે શું જોઈએ? ધીરજ જોઈએ અને હિંમત જોઈએ. ત્યાં કશું જ નથી, તમારે મહિનો રહેવાનું, તમારે શું જમવાનું, તમારા રોગના આધારે લોકો ડોક્ટરો નક્કી કરે. તમે એક્સરસાઇઝ કરાવે, મસાજ કરાવે, ઘણા લોકોને ઉલટીઓ કરાવે, ઘણા લોકોને ઝાડા એટલા બધા કરાવે પેટ આખું ખાલી કરી નાખે, ટોટલી 100% સાફ કરી નાખે, પંચકર્મ કરાવે, પરસેવે રેપઝેપ કરી નાખે. આ બધું કરાવી શરીરની અંદર ભેગું થયેલું જે મળ છે કે વિષ્ટા છે કે ખોટા જમ્સ છે એ બધું ખાલી કરી નાખે, શરીર આખું નવું થઈ જાય. પૂજ્યપાદ ગુરુજીને આ બધી વાતમાં ખૂબ રસ છે. આપણી ઋષિમુનિઓની પરંપરાઓ છે. આપણા એક નાના સ્વામી, પ્રેમ સ્વામી નામ છે, એક બહુ સારા ટીચર યોગના, એમની પાસે અભ્યાસ કરતા બધું શીખતા હતા. આપણા યોગીરાજ ભગત કાશીમાં છે, સંસ્કૃતનો અભ્યાસ કરે છે, સંગીતમાં પણ ખૂબ સારા નિષ્ણાત છે, પણ વર્ષોથી ગુરુજીની આજ્ઞા છે યોગમાં તૈયાર થવા માટે. યોગની એમણે તાલીમ એવી સરસ લીધી, એમના યોગના પ્રોગ્રામો તમે બધા ઓનલાઈન જોયા પણ હશે. સ્વામી રામદેવજીએ ખુદ એકવાર એક પ્રસંગમાં યોગીરાજ ભગતના 2-4 પ્રયોગો જોયા, એટલા બધા રાજી થયા. યોગીરાજ ભગત પતંજલિ યોગપીઠમાં સ્વામી રામદેવજી બાબાએ હમણાં જ યોગસૂત્રની સંસ્કૃતમાં સ્પર્ધા રાખેલી, પતંજલિ મુનિ રચિત યોગસૂત્ર સંસ્કૃતનો ગ્રંથ, એની સ્પર્ધા, એમાં આપણા સંતોએ ભાગ લીધો અને જોગાનુજોગ યોગીરાજ ભગત એ સ્પર્ધામાં સર્વપ્રથમ વિજેતા બન્યા અને સ્વામી રામદેવજી બાબા એમના હાથે એમને એવોર્ડ મળ્યો. પણ રામદેવજીને જ્યારે જાણ કરવામાં એટલા બધા રાજી થયા. આ સંસ્કૃતની પરંપરા, આ યોગની પરંપરા, આ અધ્યાત્મની પરંપરા જો સાધુ નહીં બચાવે તો કોણ બચાવશે? એટલા બધા રાજી થયા. નાના સંતોને પોતાની સાથે લઈ પોતાની ઘણી બધી વસ્તુ બતાવી, ઘણી બધી ભેટ આપી સંતોને. આપણા ઋષિ મુનિઓની પરંપરા શું છે? આપણા પ્રેમ સ્વામી તૈયાર થયા, એ બધું જાતે શીખે, વાંચે, થોડો પ્રયોગ કરે કોઈક નાના મોટા હરિભક્તો ઉપર. હમણાં લોયા છે, લોયામાં આપણા જગુદાદા સેવા કરે છે. દાદા 70 વર્ષની પણ વધારે ઉંમર છે, બહુ બીમાર રહેતા, પગ વળી ગયા હતા, આંખે દેખાવાનું બંધ થઈ ગયું, કેટલી દવા કરે થાકી ગયેલા. પ્રેમ સ્વામીએ કહ્યું ગુરુજીને કે ગુરુજી મને એકવાર છૂટ આપો, આ દાદાને એકદમ દોડતા કરી દઉં, સાજા કરી દઉં. અરે 70 વર્ષના ડોસાને કેમ તમે દોડતા કરશો? પ્રેમ સ્વામીએ કીધું કોઈ દવાની જરૂર નથી, દવા વગર, ટ્રીટમેન્ટ વગર હું એકદમ સાજા કરી દઉં, પણ હું કહું એમ દાદાને કરવાનું. ગુરુજીએ આજ્ઞા કરી, દાદા પણ તૈયાર થયા, ચાલી નહોતા શકતા, પગ એકદમ વળી ગયા હતા. હમણાંની સત્ય ઘટના દાદા મેં જોઈને આવ્યા કહું છું તમને. પ્રેમ સ્વામીએ ઉપવાસ દાદાને કરાવ્યા, 35 ઉપવાસ કરાવ્યા. કેટલા? હા, બહુ ભૂખ લાગે ત્યારે થોડું દૂધ આપે, બહુ ભૂખ લાગે ત્યારે રેવાય નહીં ત્યારે થોડું જ્યુસ આપે, એ 4-5 વખત આપ્યું 35 દિવસમાં. 35 દિવસ નોન સ્ટોપ લાગ લગાટ ઉપવાસ. આપણે તો સાંભળીને દાદા કેવું થઈ ગયું, ઢીલા પડી ગયા ને તમે, પગ સીધા થઈ ગયા એમના, આંખોમાં દેખાવા લાગ્યું, તેજ વધી ગયું. અમને એરપોર્ટ મૂકવા જગુદાદા આવ્યા હતા, બોલો, મને કહેતા હતા સ્વામી એટલું સારું લાગ્યું, એટલું સારું લાગ્યું, ઉપવાસમાં જેટલું અઘરું લાગતું હતું ને એટલું જ અત્યારે સારું લાગે છે. વિચાર્યા વિના ખાવું એ પાપ પણ છે,
અને આરોગ્ય માટે હાનિકારક પણ છે. આજનો માણસ ઢોરની જેમ, ઢોર તો સારા પશુ અમુક જ ખાય છે, અમુક મર્યાદાથી આગળ નથી ખાતા, પશુ કરતાં પણ વધારે વિકૃત બન્યો છે ખાવાના માર્ગમાં. એટલે તમને ટકોર કરું છું, આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે. હમણાં નવી ભોજન પ્રથા પીબી ચૌહાણ સાહેબ આપણા ઇન્ડિયાના એક બહુ સરસ ચાલ્યું છે, વાસ્તવિક છે. એમાં શું છે, ભૂખ્યા રાખે છે, કાચું ખવડાવે છે, તમારા શરીરમાં અંદર રહેલું મળ બધું કાઢી નાખે છે, પેટ સાફ થઈ જાય એટલે બધું, પેટ સાફ તો દર્દ માફ. આપણે પેટને પટારો સમજીને જમીએ છીએ, આ મોટી ભૂલ છે. આ કથા આપણને શરીરનું આરોગ્ય પણ શીખવાડે છે, આત્માના અધ્યાત્મને પણ શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણ એવા ભગવાન હતા, આ લોકની પણ એમણે ચિંતા કરી, પરલોકની પણ એમણે ચિંતા કરી. આપણા પૂજ્યપાદ ગુરુજી એમનો સ્વભાવ પણ એવો છે કે આપણા સંતો અને હરિભક્તો ફિઝિકલી પણ સારા ફિટ હોય અને મેન્ટલી પણ સારી રીતે તૈયાર હોય. તન અને મન બંને શુદ્ધ અને પવિત્ર હોય તો જ આપણે મહારાજની ભક્તિની સેવા કરી શકીએ. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું. આપણા શ્રીજી સ્વામી ઇન્ડિયા છે, એમને એસિડિટીની તકલીફ વધારે હતી. બધા હરિભક્તોના રોજ ફોન આવે, પૂછે સ્વામી શ્રીજી સ્વામીને કેમ છે, શ્રીજી સ્વામી નંબર હોય તો આપો ને, વાત કરવી છે. અત્યારે શ્રીજી સ્વામી ઋષિકેશમાં ગુરુજીની સાથે છે. આ દાદાને ઉપવાસ કર્યા, પ્રેમ સ્વામી દાદાને બહુ સારું થઈ ગયું. કોઈ પણ રોગમાં ઉપવાસ એક એવી દવા છે, કામ લાગે એવી છે. જમવાનું ઓછું કરી નાખો, તમારા શરીરની અંદરના સેલ ઓટોમેટિક એક્ટિવેટ થાય છે. એક્ટિવેટ થયેલા સેલ શું કરે છે, ખોટા સેલ, ખરાબ સેલ, રોગ કરનારા સેલ, એ સેલને ખલાસ કરી નાખે છે. પરિણામે તમારું શરીર ઓટોમેટિક હિલિંગ થવા લાગે છે. ભગવાને અંદર હિલિંગ સિસ્ટમ મૂકી જ છે, પણ આપણે ખોટો કચરો નાખીને શરીરની અંદર રોગ નાખીએ છીએ. કોઈ સારા જાણકાર સંત કે કોઈ યોગી હોય, તમને વ્યવસ્થિત રીતે ઉપવાસ કરાવે, ગરમ પાણી પાય, થોડી તકલીફ પડે, થોડું સહન કરવું પડે, પણ કેવા અસાધ્ય રોગ પણ એનાથી જતા રહે છે. ગુરુજીએ શ્રીજી સ્વામીને પણ આજ્ઞા કરી કે તમારે બીજી કોઈ ટ્રીટમેન્ટ અત્યારે કરવી નથી, પહેલાં ઉપવાસ કરી જુઓ, એનાથી જો સારું થઈ જાય તો શરીરમાં ખોટી દવા નાખવી, બીજા બધા પ્રયોગો કરવા એના કરતાં તો સારામાં સારું છે. શ્રીજી સ્વામીએ પણ નક્કી કર્યું છે કે ઋષિકેશ એક મહિનો રહ્યા પછી લોયામાં એક મહિનો રહીને એક મહિનો ઉપવાસ કરવા છે. હું કહેવા એ માગું છું જેટલા રોગ ભૂખ્યા રહેવાથી નથી થતા ને, એના કરતા વધારે રોગ જમવાથી થાય છે. ટૂંકું જ ગણિત છે, ભોગ વધે એટલે રોગ વધે છે, ભોગ ઓછા થાય તો રોગ પણ ઓછા થાય. વ્યાધયો રસ મૂળ કહા, તમામ વ્યાધિ એટલે કે રોગ એનું મૂળ છે રસ એટલે આહાર. બિરલાજીએ પોતાના દીકરા ને કેટલા વર્ષો પહેલા લખેલો પત્ર, બિરલાજી જેવા એક બિઝનેસમેન, પણ એની આધ્યાત્મ શક્તિ કેવી હશે, એણે પોતાના દીકરાને પત્ર લખ્યો, જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંદેશ આપ્યો. એ પત્રમાં લખ્યું હતું કે બેટા, ભોજનને દવાની જેમ લેજે તો તારે બીજી દવા નહીં લેવી પડે. ભોજન દવાની જેમ વાપરો, ખોરાકને આહારને ઔષધની જેમ કરો. શરીરમાં કયું પથ્ય છે, કયું અપથ્ય છે, શરીરને કેવું સાનુકૂળ છે, કેવું સાનુકૂળ નથી, આમ થોડો વિચારી આપણા શરીર સાથે ટ્યુનિંગ કરી અને પછી જો જમીએ ને. આજે માણસોના પેટ તમે જો કેટલા મોટા થઈ ગયા છે દાદા, 15 વર્ષના છોકરા, 20 વર્ષના છોકરા, એટલા મોટા પેટ, અને મોટા થયેલા પેટ એ કેટલો મોટો રોગ છે, એ તો જ્યારે એ 15 વર્ષનો બાળક 55 કે 75 વર્ષે પહોંચે ને ત્યારે ખબર પડે છે. એટલે અમેરિકાવાળાએ તો ખાસ સાવધાન થવાની જરૂર છે. આ દેશમાં ભોગ વધારે છે, બધી વસ્તુ ઇઝી અવેલેબલ છે, તમારે જે ખાવું હોય, જેવું ખાવું હોય, રેડીમેડ ફૂડ બધા જ મળે છે. એટલે માણસ ખાવામાં વિચારતો જ નથી, વિચાર્યા વગર ખાય છે અને દુઃખી વિચારીને થાય છે. પછી દુઃખી થાય ત્યારે વિચાર લાંબો કરે છે, પણ ખાતી વખતે વિચાર ટૂંકો પણ નથી કરતો. માટે સાવધાન થઈએ.
શ્રીજી મહારાજ વચ્ચે વચ્ચે જળપાન કરતા. હમણાં દાદા એક વિડિયો ખૂબ ચાલ્યો છે, તમે જોયો જ હશે, કે જે લોકો ઊભા ઊભા સીધું ગળાથી પાણી પીવે છે એ લોકોને સંધિવાના રોગ 80% વધારે થાય છે. કેટલા સારા ડોક્ટરોએ સંશોધન કર્યું. તમે આપણા સંતોને જોજો, ક્યારેય સંતો ઊભા ઊભા પાણી નહીં પીવે, ક્યારેય તમે નહીં જુઓ. સત્સંગી જીવનમાં લખ્યું છે, આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, ઊભા ઊભા પાણી પીવાનો નિષેધ છે, બેસીને જ પાણી પીવાય, ઘૂંટડે ઘૂંટડે જ પાણી પીવાય. આપણા શાસ્ત્રોમાં લખેલી વાત લોકો નહોતા સ્વીકારતા, નહોતા માનતા. હવે આ વિજ્ઞાન, હવે આ સાયન્સ એટલું બધું આગળ વધી રહ્યું છે, આ બધી વસ્તુ સ્વીકારવાનું છે. અને બાબા રામદેવજીનું માનવું છે કે એક સમય એવો આવશે નજીકના ભવિષ્યમાં જ કે આખી દુનિયાના માણસો ઇન્ડિયાની હર્બલ મેડિસિન લેવા તૈયાર થશે. અત્યારે એમણે જે ઝુંબેશ ઉપાડી છે હર્બલ મેડિસિન, ભારતનું અધ્યાત્મ અને ભારતનો આયુર્વેદ, આ અક્ષીર દવા છે. તન અને મન બંનેના હિલિંગ માટે અધ્યાત્મ અને આયુર્વેદ, આના જેવી કોઈ બીજી શ્રેષ્ઠ દવા જ નથી. ત્યારે આ કથાવાર્તા, અધ્યાત્મ આપણા આત્માનો ખોરાક છે. આ કથાવાર્તા સાંભળ્યા પછી થોડીક જીવનમાં ઉતારીએ, ખોરાકમાં થોડું ધ્યાન રાખીએ, જમવામાં થોડો વિવેક રાખીએ. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, પેટમાં જેટલી ભૂખ હોય ને, ચાર રોટલીની ભૂખ હોય ને તો અડધું અનાજ જમવું, એટલે બે રોટલી જ જમવી, અડધું પેટ ખાલી રાખવું, 25% પાણી ભરવું અને 25% હવાની અવર જવર માટે પેટ ખાલી રાખવું, ઓક્સિજન માટે. આપણે શું કરીએ છીએ, ભૂખ હોય ચાર રોટલીની અને ખાઈ જઈએ 6 રોટલી, તો થાય શું દાદા? પછી આફરો ચડે, એટલે એપીટાઈઝર લેવાનું, કોક પીવાનો. કોક શું કઈ સારી વસ્તુ છે? કહેવાનું, માણસ પોતે જ કળિયુગના લક્ષણમાં લખ્યું, રાંધેલું અન્ન વેચવું એ પાપ છે, કળિયુગમાં રાંધેલું અન્ન વેચાશે. ચારે બાજુ અત્યારે જુઓ કેટલા ખાવા પીવાના સ્ટોરો. કળિયુગના લક્ષણમાં લખ્યું, લોકો પૈસા આપીને ઝેર ખરીદશે. તંદુરસ્ત રહેવું દાદા, એના માટે નેચરોપેથી કોઈ દવાની જરૂર નથી, ખર્ચોની જરૂર નથી. બીમાર પડવા માટે ખર્ચો લોકો કરે છે, ગમે તેવું ગમે ત્યાંથી લાવી લાવીને નાખ્યા જ કરે પેટની અંદર પટારાની જેમ, પછી શું થાય? માટે આપણે ભગવાનના ભક્ત છીએ, દરેક વસ્તુમાં આપણી પાસે આપણા મહારાજની આજ્ઞા, સંતોની આજ્ઞા, આ શાસ્ત્રના વચન, એને સાથે રાખીને ક્રિયા કરીએ તો ભોજન કરવામાં દુઃખી નહીં થઈએ, જીવન જીવવામાં દુઃખી નહીં થઈએ, પરિવાર વગેરેમાં દુઃખી નહીં થઈએ, બિઝનેસ ધંધામાં દુઃખી નહીં થઈએ, પતિ પત્નીના સંબંધોમાં દુઃખી નહીં થઈએ અને આત્યંતિક કલ્યાણમાં પણ દુઃખી નહીં થઈએ. શ્રીજી મહારાજે આટલી દિવ્ય વ્યવસ્થા આપણને કરીને આપી છે. જન્મેલો બાળક જન્મે ત્યારથી અક્ષરધામમાં જાય ત્યાં સુધીની દરેક વ્યવસ્થાઓ શ્રીજી મહારાજે આપણને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપી છે. આપણા પૂજ્યપાદ ગુરુજીની કથામાં તમે વારંવાર સાંભળો છો, જીવનમાં અપનાવવાની જ છે બસ. હવે આવી રીતે મહારાજ વચ્ચે વચ્ચે થોડું જળપાન કરતા જાય છે. ઓડકાર આવે ત્યારે ડાબા હાથને પોતાના પેટ ઉપર ફેરવતા જાય છે. જમતા જમતા શ્રીજી બોલ્યા, અમે આ જેતપુરમાં ત્રીજી વખત આવ્યા અને દરબારે સારી રીતે એક સરખી ભાવના રાખી છે અને એક સરખી સેવા કરી છે. આ દરબાર સત્સંગની રીતને પૂરેપૂરી જાણે છે. તેમને કોઈ અનિતિ ગમતી જ નથી. તેમની શુદ્ધ ભાવના અને નીતિને લીધે જ આ યોગ થયો છે. તે વિના તો આ યોગ થાય જ નહીં. કેમ જે મોટા રાજાને તો ઘણા લોકો ખટપટ કરીને રોકતા હોય છે, પિન મારનારા જાજા હોય, રાજા વાજાને વાંદરા એને ચડાવનારા જાજા હોય, તેમ છતાં તો વિવેકી રાજા છે. કેવી સરસ અમારી સેવા કરી છે. આટલું કહી શ્રીહરિએ દૂધ અને ભાત લીધો, દૂધમાં સાકર નાખી. જ્યારે તે જમી રહ્યા ત્યારે તે થાળની પ્રસાદી દરબારને આપી. જળથી હાથ અને મુખ ધોયા, રૂમાલથી તેને લૂછ્યા. તરત જ તૈયાર કરેલો તજ, એલચી વગેરેનો તાજો મુખવાસ પ્યારા શ્રીહરિએ લીધો. પછી સંતો અને દરબારો જ્યાં જમવા બેઠા ત્યાં શ્રી ઘનશ્યામ પધાર્યા. આપણી ભારતીય જમવાની પ્રથા જેમાં મુખવાસ એટલે જમ્યા પછી અજમો છે,
તજલવિંગ છે, આ બધા મુખવાસ એટલા બધા પાચક રસ તૈયાર કરનારા હતા. એની જગ્યાએ દાદા અત્યારે શું આવી ગયું, જેમાં પછી ડિઝર્ટ, ડિઝર્ટમાં જાજા ભાગે શું હોય, લોકો આઈસ્ક્રીમ ખાય. તમે જાપાનવાળા લોકોને પૂછો, હરિશંકર શર્માજી નામના એક બહુ સારા 91-92 વર્ષના વૈદ્ય જાપાનમાં રહે છે, 30 વર્ષથી જાપાનીઝ લેડી સાથે પરણ્યા છે, જાપાનના 300 ડોક્ટરોને શિક્ષણ આપે છે, સંસ્કૃતમાં બોલે છે, મારે ક્યારેક ક્યારેક એની સાથે વાત થાય. તમે બિલીવ નહીં કરો, આપણે ઇન્ડિયામાં જેટલું નથી સિસ્ટમેટિક જીવન જીવી શકતા, આખી દુનિયામાં હેલ્ધીએસ્ટ કન્ટ્રી જાપાન છે. 92 વર્ષના આ ડોસા વૈદ્ય, સંસ્કૃત બોલનારા વિદ્વાન, પવિત્ર પંડિત, એકવાર મળો ને દાદા તો તમને ખ્યાલ આવે. હું તો મળ્યો છું. જે લોકો શાસ્ત્રના કાયદાને નથી પાળી શકતા એ ક્યારે સુખી નથી થઈ શકતા. જાપાનમાં સામાન્યમાં સામાન્ય નિયમ છે, જમતા જમતા કોઈ પણ હોટેલમાં પણ ઠંડુ પાણી નહીં આપવાનું, જમતા જમતા ગરમ પાણી જ પીવાનું, જેમાં પછી ગરમ પાણી જ પીવાનું. વિચારો, જેમાં પછી ડિઝર્ટમાં લીધેલો આઈસ્ક્રીમ એટલો બધો નુકસાનકારક છે, તમારી જઠરાગ્નિને મંદ કરી નાખે છે. પણ આખી દુનિયા ખોટા રવાડે ચડી ગઈ છે અત્યારે, ઠંડુ પાણી, ઠંડા પીણા, ઠંડો આઈસ્ક્રીમ. હા, એનો ખાવાનો સમય છે, એ સમયે તમે ખાઈ લો તો બરાબર છે, પછી રોગ ના થાય તો શું થાય દાદા, બોલો શું થાય? એટલે હું તમને કહું છું, આપણા શાસ્ત્રોએ જે આપ્યું છે એ દુનિયામાં ક્યાંય નથી. આપણા મહારાજે જે આપણને આટલું સરસ ગુજરાતીના શાસ્ત્રોમાં શિક્ષાપત્રી દ્વારા જે આપ્યું છે ને, તો ક્યાંય નથી, આખી દુનિયામાં ક્યાંય નથી. એટલા માટે આ શનિવારે મેં તમને રામદેવજી મહારાજનો એક વિડીયો બતાવ્યો હતો, શિક્ષાપત્રી વિશેનો વિડીયો. આપણે તો શિક્ષાપત્રીને માનીએ છીએ, સ્વીકારીએ છીએ, પણ દુનિયાના બીજા જ્ઞાની પુરુષો, ધ્યાની પુરુષો, શ્રેષ્ઠ પુરુષો એ શિક્ષાપત્રીને કેવી નજરથી જુએ છે, શિક્ષાપત્રી પ્રત્યે કેટલો અહોભાવ છે. સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ નાનકડી શિક્ષાપત્રી ભારતના બંધારણમાં જો મૂકી દેવામાં આવે ને, તો ભારતના બંધારણમાં બીજી નવી કલમ મૂકવાની જરૂરત જ નથી. માટે ભક્તો, બે શાસ્ત્ર, એક વચનામૃત અને એક શિક્ષાપત્રી રોજ વાંચો. વાંચ્યા પછી આપણાથી થાય એટલું એનું અનુકરણ કરીએ, ન થઈ શકે તો મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ, હે મહારાજ અમને બળ આપો, અમને બુદ્ધિ આપો, અમે આ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવી શકીએ. હું આ બધા દાખલા જોઈને આવું છું ને, અનુભવીને આવું છું ને, એટલે મને દુઃખ થાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આપણે જવું છે ગોવા અને ચડી ગયા છીએ ગોધરાની ટ્રેનમાં, તો ક્યાં પહોંચીશું? વાતો કરીએ છીએ સુખની અને ટ્રેન લીધી છે દુઃખની, તો ડેસ્ટિનેશન સુખ આવશે કે દુઃખ? 0+0=0 એ ક્યારે 5 નહીં થાય. માટે ખોટા રસ્તા બધી જગ્યાએ બંધ કરવા પડશે. ખાવામાં ખોટું નહીં, જોવામાં ખોટું નહીં, બોલવામાં ખોટું નહીં, એ બધા ખોટા રસ્તા બંધ થશે એટલે સાચું સુખ તો અંદર પડ્યું જ છે બાપા. સરસ વાતો આવે છે. પછી સંતો દરબારો જમવા બેઠા, ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ પધાર્યા, તેમને બેસવા માટે બાજોટ આપ્યો, સુખધામ શ્રીરી તેના ઉપર બેઠા, જેટલી જમવાની રૂચિ હતી તેને શ્રીરી તેટલું પ્રેમથી પીરસાવતા હતા. ત્યારે દરબાર સુરા ખાચરે શ્રીરીને મરમમાં એમ કહ્યું, હે મહારાજ હવે સુરા ખાચરની વાત સાંભળજો, આ સમયે જો આપ અહીં ન આવ્યા હોત તો અમે તો ભૂખ્યાના ભૂખ્યા ઉઠી જાત, આવી રીતે પ્રેમથી કોણ અમને પીરસે? આપ જ્યારે પાસે હોવ છો ને, ત્યારે આપની મૂર્તિને દેખીને મનમાં એટલો ઉલ્લાસ થાય કે બમણું જમાય છે. સુરા ખાચર રમૂજી છે, જીવનમાં આનંદ હાસ્ય જરૂરી છે, આનંદ વિનાનું જીવન એ મૃત્યુ સમાન છે. અમેરિકાનું નોર્મન કઝિન્સનું લખેલું હિલિંગ હાર્ટ નામનું પુસ્તક, એની ભૂમિકા પણ એકવાર અંગ્રેજી જાણતા એ લોકોએ વાંચવી જોઈએ. નોર્મન કઝિન્સ એમ લખે છે, અતિ પ્રસન્ન રીતે જીવવું ને એ પણ એક શ્રેષ્ઠ મેડિસિન છે.
એક સારામાં સારી દવા છે. ચીયરફુલ હાર્ટ ઇઝ અ બેસ્ટ મેડિસિન એવું કહેવાય છે. ભગવતપાદ શંકરાચાર્યજીએ પણ કહ્યું, પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ. ચિત્ત જો અત્યંત પ્રસન્ન બની જાય, નિર્મળ બની જાય, તો ભગવાન મૂર્તિ, ભગવાનની મૂર્તિ મનમાં રહેમાં જ કરવાની. આપણે મનથી પણ રોગી છીએ, તનથી પણ રોગી છીએ. સુરાખાચરની રમૂજ વિવેકયુક્ત છે. સાંભળો કેવી સરસ વાત કરે છે. મહારાજને કહે છે, મહારાજ હવે જ્યારે અમે અમારે ઘેર જઈશું ને, ત્યારે ભૂખે મરીને બેહાલ થઈ જશું. તમે અમારા ઉપર જેવો ભાવ રાખો છો, એવો ભાવ તો મારા ઘરના માણસ પણ નથી રાખતા. તે તો જમતી વેળાએ કોઈ એવું કુવેણ બોલે કે પછી તો કોળીઓ ગળા નીચે ઉતરે જ નહીં. ગ્રહસ્થના બધા ઝઘડા જમવાથી શરૂ થાય. તમારા ઘરવાળાને તમને કંઈક વાત કેવી હોય તી રાહ જોવે કે ક્યારે આવશે અને ક્યારે જમવા બેસે. એ થાળી ઉપર બેસે અને પછી તમને વાત શરૂ કરે, તમે ક્યાં ભાગવાના છો? કાનને બીડી તો લેવાય નહીં, થાળી મૂકીને જવાય તો નહીં, એટલે તમારે સાંભળવું જ પડે. બોલો. અમારે એક હરિભગત કહેતા હતા, સ્વામી જમવા બેઠો, વેડમી બનાવી હતી, સારામાં સારી પૂરણપોળી ઘીમાં જબોળેલી. મને બે ચાર વાર પૂછ્યું, કેમ લાગી, ફાવીને તમને બરાબર? મને ખબર પડી ગયા દાળમાં કંઈક કાળું છે. મેં કીધું, બહુ સરસ છે, કેવું તો પડે. જો ના કહે તો પ્રોબ્લેમ, આવી તો તે ક્યારેય બનાવી નથી. બે ચાર વાર કીધું ત્યાં ધીરે ધીરે મમરો મૂક્યો કે આપણું ફ્રીજ બગડી ગયું છે, હવે નવું લાવવું પડે એવું છે. આ બાજુવાળા છે ને, હમણાં સરસ લાવ્યા છે, 52,000 ફ્રીજ છે. થોડું મોંઘું છે પણ એકવાર જિંદગીમાં લઈ લઈએ ને પછી ચિંતા જ નહીં. આને શું કહેવું પડે હવે દાદા? ખ્યાલ આવી ગયો તમને? અને કાં ઝઘડો કરવો હોય તો કુવેણ એવું એવું બોલે તોય કોળીઓ ઉતરે નહીં, પછી વેડમી મીઠી લાગે તોય ના લાગે. હા, તે તો જમતી વેળા એવું કુવેણ બોલે એ કોળીઓ ગળા નીચે ઉતરે જ નહીં. હું તો આ બધા સંસારની રીત કહું છું. આવું હોવા છતાં પણ સંસારમાંથી લોકોને હેત ટળતું જ નથી. જીવનો આવો ઢાળો છે. બોલો. એવી સરસ મજાની સુરાખાચર વાત કરે છે ને, દેહ દેહ કે સંબંધી જે તે સ્નેહ બરોબર રહત તે તે, દેહ દેવત હે કિતને દોખા તો હું તામે મનાવત સોખા, દેહ દેહ કે સંબંધી જે તે દેહ દેહ કે સંબંધી જે તે સ્નેહ બરોબર રહત તે તે સ્નેહ બરોબર રહત તે તે, દેહ દેવત હે કિતને દોખા દેહ દેવત હે કિતને દોખા તો હું તામે મનાવત સુખા તો હોતા મે મનાવત સુખા. ભક્તરાજ સુરાખાચર ના કેટલી મહાન વાત, દરેક ભક્તો યાદ રાખવા જેવી છે. સંસારમાં રહેનારા દરેક માણસોને કામ લાગે એવી વાત છે. જમતા જમતા રમૂજમાં બોલે છે, મહારાજ આવો સંસાર છે. આખા સંસારની આ વાત કરું છું, મારા એકલા ઘરની વાત નહીં, બધે આવું જ છે. કાગડા બધી જગ્યાએ કાળા જ છે. સુખ એક મૂર્તિમાં છે. સુરપુર નરપુર નાગપુર એ તિન મે સુખ નાહી, સુખ યા હરિ ચરણ મે યા સંતન કે માહી યા સંતન કે માહી. આટલું જ સમજવાનું છે, આટલું જ. સુખ ભગવાનની મૂર્તિમાં છે, જગતમાં સુખ નથી. સાગરની થોડી વાત રિપીટ કરીશ. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ આગળ એમ બોલ્યા, નખથી લઈ શિખા સુધી આ શરીર રોગ અને દોષથી જ ભરેલું છે. શ્રીજી મહારાજે આગળ એમ કહ્યું,
આ દેહ અને દુનિયા દુઃખનું ધામ છે. દેહમાં અને દુનિયામાં જે સુખને શોધે છે ને, એ તો સુખનો માર્ગ જ ભૂલેલો છે. આખી દુનિયાની વધારે વધારે મહેનત છે દેહને સુખી કરવા માટેની, આત્માને સુખી કરવા માટેની કોઈની મહેનત ખરી? બધા ભક્તો 30 સેકન્ડ માટે આંખ બંધ કરી દો. 30 સેકન્ડ આપણે વિચારવાનું છે, હું પણ બંધ કરી દઉં. આંખ બંધ કરીને આપણે વિચાર કરીએ, શું ક્યારે આપણે આત્મા છીએ? આપણા આત્માના કલ્યાણ માટે, સુખ માટે કંઈક આપણે કરવું જોઈએ, આવો વિચાર પણ આપણને ક્યારે આવ્યો છે? સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં બીજા દિવસના પ્રવચનમાં જ્યારે લોકોને વાત કરી કે તમે તમારા શરીરના ખોરાકની ચિંતા કરો છો, તમે ક્યારેય તમારા આત્માના ખોરાકની ચિંતા કરી છે? અમેરિકન લોકો માથું ખંજવાળતા રહી ગયા. આત્મા શું છે? આ વાત શું છે? શું કહેવા માગે છે? સ્વામી વિવેકાનંદે ઉપનિષદોના આધારે, શાસ્ત્રોના આધારે, હિન્દુ સંસ્કૃતિના આધારે, હું એ દેશમાંથી આવ્યો છું જ્યાં લોકો આત્મજ્ઞાની છે, હું એ દેશમાંથી આવ્યો છું જ્યાં 5000 વર્ષ પહેલાં ઋષિ મુનિઓ જંગલમાં રહીને, જંગલના ફળ અને ફૂલ ખાઈને આત્માની ચર્ચાઓ કરતા, અને આત્માની વાત સાંભળી અમેરિકાના લોકો, વિદેશી લોકો, એ લોકો એટલી બધી એ વાતને સ્વીકારી લીધી. એકદમ વાત સાચી છે. આપણે એટલા બધા દેહદર્શી બની ગયા છીએ કે સત્ય તત્વ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, મહાભારત એમ કહે છે, ધર્મ અને સત્ય ઊંડી ગુફામાં જતું રહ્યું છે. ઉપનિષદો એમ કહે છે, હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ પુસન્ન પાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટિએ. હિરણમયેન પાત્રેણ એટલે કે આ દુનિયાની લોભ અને લાલચ, એના દ્વારા લોભ અને લાલચ જાગે ને ત્યારે સત્ય ઢકાઈ જાય છે. પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં એટલી સરસ વાત કરી છે, આકાશનો સૂર્ય કેટલો તેજસ્વી હોય છે છતાં વાદળ એને ઢાંકી દે છે. ગમે એવો જ્ઞાની હોય, વિદ્વાન હોય અને પંડિત હોય, પણ પેટમાં સ્વાર્થ જાગે ને ત્યારે ગમે એટલું મહાન એનું જ્ઞાન હોય ને એ પણ ઢકાઈ જાય છે, એ પાપના માર્ગે ચાલે છે. રાવણ જ્ઞાની હતો, સ્વાર્થ જાગ્યો, સ્ત્રીનો મોહ જાગ્યો, પરાઈ નારીને ઘરમાં લાવ્યો, બધું હોવા છતાં પંડિતાઈ, જ્ઞાન બધું ધોવાઈ ગયું. દુર્યોધનને શું ખબર નહોતી? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, મહાભારતમાં દુર્યોધન કહે છે. બધી ખબર હતી, આપણું જ્ઞાન કામ નહીં લાગે. હમણાં આમાં જ આ બહુ સરસ આગળ સુરા ખાચર વાત કરે છે, આમાં જ આવશે. એકલું જ્ઞાન કામ નહીં કરે, સાંભળેલું જ્ઞાન કામ નહીં કરે, પણ જીવનમાં અનુભવાત્મક રીતે અનુભવેલું જ્ઞાન કામ કરશે. અનુભવ સુધી પહોંચવા માટે શું કરવું પડશે? કથા સાંભળો, સાંભળ્યા પછી એનું મનન કરો. સાંભળેલી કથાની વધારેમાં વધારે 10% અસર છે, વધારેમાં વધારે મેક્સિમમ ઇફેક્ટ 10%. પણ એ કથાની એક વાત તમે વિચારશો, એકવાર, બે વાર સ્વામી વિવેકાનંદે ખાલી એક જ પ્રશ્ન પૂછેલો કે શું તમે અમેરિકનો દેહના ખોરાકની ચિંતા કરો છો, એમ ક્યારે આત્માના ખોરાકની ચિંતા કરી છે? અને એ અમેરિકાના માણસોએ વિચારને એવો પકડ્યો, એના ઉપર કેટલું બોલાયું, કેટલી ચર્ચાઓ થઈ, કેટલી પ્રશ્નોત્તરી થઈ. આપણા પૂજ્યપાદ ગુરુજી કેટલી દિવ્ય વાતો કરીને, આપણા સંતો કેટલી અલૌકિક વાતો કરીને, આ બાજુ સંતો બોલી નાખે અને તમે પેલી બાજુ સાંભળી નાખો. આજ કર્યું છે ને આપણે, થોડું મનન કરીએ, થોડું ચિંતન કરીએ, સંતોએ કરેલી વાતને ધ્યાનથી વિચારીએ, ન સમજાય તો સંતો સાથે ડિબેટ કરીએ, બે વાર પ્રશ્ન પૂછીએ, સંતો સાથે ડિસ્કસ કરીએ. ક્યારે આવું કર્યું છે આપણે? ક્યારે આવું કર્યું છે? મનન આપણે કર્યું જ નથી. કેવી રીતે આ કથા કામ લાગશે? અદ્ભુત વાતો છે, અદ્ભુત. ભગવાન શ્રી હરે તો કેવી આ સાગરની અંદર, હું તો એમ માનું છું,
ગુરુજીની મારા ઉપર કેટલી મોટી કૃપા કહેવાય, આ ગ્રંથો મને વાંચવા પણ મળ્યા અને વિચારવા પણ મળ્યા. વાંચવા એ જુદી વાત છે, પણ આ કથા કરવાની હોય, કલાક કલાકનો વિચાર કરવો પડે, પૂર્વાપરના પ્રસંગો જોવા પડે, ચિંતન કરવું પડે. પરિણામે હું એમ માનું છું કે મારા ઉપર મહારાજની મોટામાં મોટી કૃપા, ગુરુજીના મોટામાં મોટા આશીર્વાદ. તમે પણ જ્યારે આ કથાને ધ્યાનથી સાંભળશો ને, તો આ કથા તમારા જીવનની બધી વ્યથા ટાળનારી બનશે. કઈ એવી સમસ્યા છે જેનું સમાધાન આ કથામાં નથી? આ શાસ્ત્રોમાં બધા સમાધાનો ભર્યા છે, બસ તમારે ને મારે જાગવાની જરૂર છે. ખોટા રસ્તે આપણે બહુ આગળ વધી ગયા છીએ. બોલીએ છીએ જુદું, કરીએ છીએ જુદું, ખોટા રસ્તે ઘણા આગળ નીકળી ગયા છીએ. આ કથા સારા સારા માણસો સાંભળે છે. આપણી લોયાધામની કથા એટલે ડોક્ટરો સાંભળે છે, સારા વકીલો સાંભળે છે. આપણા કેનેડામાં રમેશભાઈ એડવોકેટ સાહેબ, વકીલ સાહેબ કેટલી ધ્યાનથી કથા સાંભળે છે, આખો પરિવાર, કેટલા સારા સારા ડોક્ટરો રોજ કથા સાંભળે છે, મને ખબર છે. એટલા માટે કહું છું, તમે અને અમે, એકલા તમે જ નહીં, એકલા તમે જ નહીં, આખું અધ્યાત્મનું માળખું પડી ગયું છે ને, એમાં સાધુ સમાજ જ ભાગીદાર છે. સાધુ સમાજ બહુ ખોટા રસ્તે હતો, એના કારણે આખું ધર્મનું માળખું તૂટી ગયું. ભારત દેશ આખી દુનિયામાં અધ્યાત્મ ગુરુ થઈને પૂજાતો હતો, એ ભારત દેશ ખલાસ થઈ ગયો. ભારત દેશનું ઊંચું અધ્યાત્મ તૂટી ગયું, એનું કારણ એના સાધુઓ છે. આ બધી વાતો આમાં આવે છે, આપણે સાંભળીએ છીએ. એટલા માટે તો શ્રીજી મહારાજે હંસ જેવા સાધુ કર્યા, પરમહંસ કર્યા. દૂધ અને પાણીને છૂટું કરી શકે એનું નામ હંસ. અને કોણ પરમહંસ? સત્ય અને અસત્ય દરેક જગ્યાથી છૂટું પાડી નાખે એનું નામ પરમહંસ, ભગવાન સ્વામિનારાયણના સાચા સંત. હું પણ ક્યારેક ક્યારેક વિચારું, બહુ ઊંડો વિચાર કરું, તમારે એકલાય નહીં, મારે પણ જીવનમાં ખૂબ સાવધાન થવાની જરૂર છે. બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જાગવામાં, ખાવામાં, પીવામાં આપણે જેટલી સાવધાની ચૂકીએ છીએ ને, એટલો આપણે દંડ ભોગવીએ છીએ. ક્યારેક આંખ બંધ કરીને વિચાર કરો. હે એકાંતે બેસીને એ તો અલખને આરાધે, ગંગા સતી. હે એકાંતે બેસીને એ તો અલખને આરાધે, એકાંતમાં બેસીને અલખ ધણી, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની ક્યારેક આરાધના કરીએ, ક્યારેક વિચાર કરીએ, ભગવાને આ શરીર શા માટે આપ્યું છે? શું ભોગ માટે કે પરમાત્માના યોગ માટે? ક્યારેક વિચાર કરો. ભારતમાં આવા જાગૃત આત્માઓ બહુ ઓછા થઈ ગયા હતા. રોનાલ્ડ નિક્સન, એક વિદેશી બ્રિટિશર, પહેલા ને બીજા વિશ્વયુદ્ધની અંદર મહાન યુદ્ધ કરનારો યોદ્ધા, કેવો જાગી ગયો! ઇતિહાસ વાંચો તમે. પેલા ચાર બીટલ્સ આખી દુનિયાને નચાવનારા, આખી દુનિયાને નચાવનારા. હમણાં મેં ઋષિકેશમાં ગયા, મહેશ યોગીનો આશ્રમ, એની વિઝિટ લીધી. ગુરુજી સાથે હતા અને બીટલ્સ લોકો કેટલા વર્ષો પહેલાં બ્રિટન છોડી, આખી દુનિયા છોડી, અને મહેશ યોગીના એક વચન ઉપર એ લોકો જાગી ગયા. જાગી ગયા એટલું નહીં, ભાગી ગયા. બ્રિટન છોડીને જ્યારે નીકળ્યા બીટલ્સ, એનો વિડીયો તમે જોજો, આખું બ્રિટન રડતું હતું, આખી દુનિયા રડતી હતી કે શું આ ચાર છોકરાઓ ભારતમાં જઈ દાઢીવાળા બની જશે, બાવા બની જશે, સાધુ બની જશે. પણ મહેશ યોગીએ કહ્યું, નહીં, આ શરીર ભોગ માટે નથી. દિવ્ય ઉર્જાઓ, દિવ્ય શક્તિઓ, દિવ્ય ચેતનાઓ પરમાત્માએ આપણી અંદર મૂકી છે. આ ખજાનાને ક્યારે ખોલીશું? એના માટે આ રસ્તો નહીં, ભોગનો રસ્તો નહીં, યોગનો રસ્તો લેવો પડશે. નાચવાનું તમારે ભલે હોય, પણ દુનિયા માટે નહીં, તમારું નૃત્ય તમારા આત્મા માટે, પરમાત્મા માટે થવું જોઈએ.
ક્રિયા બદલવાની નથી, ક્રિયાના ઉદ્દેશો બદલવાના છે. એ ચાર બીટલ્સ ઋષિકેશમાં ગયા, ગંગાના કિનારે ગયા, કેવું ઘોર જંગલ અને જંગલની અંદર એ લોકો રહ્યા. અમે હમણાં જ આશ્રમ જોઈને આવ્યા, આપણને એમ થાય કે આ વિદેશી પ્રજા આટલી જાગૃત છે. એને જો સમજાવનાર મળી જાય ને તો સમજી જાય છે. ને આપણા લોકો જાડી ચામડીના એવા થઈ ગયા છે, એવા જાડી ચામડીના, ગમે એટલું તમે બોલી નાખો ને, બોલી બોલીને કેટલાના ગળા ખલાસ થઈ ગયા, પણ આને કાંઈ ફેર પડે એમ નથી. ક્યાં સુધી આમ ચાલશે? થોડા જાગીએ, થોડા હવે આ કથાને સાંભળ્યા પછી આપણે આપણા જીવનમાં ઉતારતા થઈએ. પૂજ્યપાદ ગુરુદેવે એક ટકોર કરેલી કે લોયાધામ તૈયાર થયું, કોઈ કે તો આવવું પડશે ને, ચાલો નીકળી જાઓ, કોણ તૈયાર છે? અને એ 800 માણસની સભામાં બે ડોસાએ આંગળી ઊંચી કરી, એક ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા, બોલો. એક ટકોરમાં બે દાદા જાગી ગયા અને ઘરમાંથી ભાગી ગયા અને આ મંદિરમાં આવીને બેસી ગયા. તો તમે જુઓ, આને જાગેલો કહેવાય. જીવનમાં એકાદ પગથિયું આવે ત્યારે એક પગથિયું ચડી જાય, એક પગથિયું ચડી જાય. એમ તમને મારી નાની ભલામણ, કદાચ તમે સંસાર છોડો નહીં તો વાંધો નહીં, પણ આ વાતો સાંભળજો. દેહ ને દેહના સંબંધી સાંભળો. દેહ દેહ કે સંબંધી જે તે, સ્નેહ બરોબર રહત તે તે. જીવને પોતાના દેહ અને દેહના સંબંધીમાં બરોબરનું હેત થઈ ગયું છે. જીવને પોતાનો દેહ કેટલું દુઃખ આપે છે, આ વસ્તુ સમજાવી એ જઘરી છે. આખી દુનિયા એમ માનીને બેઠી છે આ દેહ તો સુખ આપે છે, બોલો. તમે બધા હોમવર્ક કરજો, હું તમને ક્યારેક મને મળશો ને ત્યારે ચોક્કસ. શિકાગો વાળા ભક્તો ખાસ, મને આજે રાજેશ ભગતનો ફોન આવ્યો કે સ્વામી તમે આવો છો તો શિકાગોમાં કયા વિષય ઉપર કથા કરશો, કોઈક વિષય નક્કી કરી દઈએ. તમે 4 દિવસ આવો છો, અમને પૂરેપૂરો લાભ મળવો જોઈએ. હું એવો લાભ આપવાનો છું ને આ વખતે, તમે બધા જાગી જવાના, જોજો. આ દરરોજ લાભ જ આપણે લઈએ છીએ, હવે ઉતારવાનું શરૂ કરીએ. મુક્તાનંદ સ્વામીનું પદ આપણે રોજ ગાઈએ છીએ, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. એ કેટલા સારા હરિભક્ત બેઠા હતા, અને મને એક વાત કરી હસતા હસતા, મને હજી યાદ છે કેટલા વર્ષોની, મને કે સ્વામી રે શ્યામ તમે સાચું નાણું ને આટલું સમજવું અઘરું છે પણ સમજાઈ જાય, પણ પાછળની જે પૂછડી છે ને, બીજું સર્વે દુઃખદાયક જાણું, આ તો સમજાય જ નહીં એવું છે, બોલો. એ સમજાઈ જાય ને દાદા પાછળનું, બીજું સર્વે દુઃખદાયક એ સમજાઈ જાય ને તો આગળનું તો સમજાયેલું જ છે. ભગવાનમાં હેત નથી થતું, એનું કારણ છે માયામાંથી હેત નથી તૂટ્યું. માયામાંથી તૂટે ક્યારે? દુઃખદાયક લાગે, નાશવંત લાગે, મિથ્યા લાગે. આપણને તો બધું ઉલટું દેખાય છે, જગત સુખદાયક લાગે છે, જગત તો આપણને શાશ્વત લાગે છે, કોને એમ લાગ્યું બધું નાશવંત છે? શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે, મૃત્યુની પથારી એ સુતેલા માણસને પણ આ શરીરનો મોહ છૂટતો નથી, આનાથી મોટું અજ્ઞાન કયું? કયું અજ્ઞાન? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. શરીરના અંગ અંગ ગળી ગયા હોય, માથાના વાળ બધા ખરી ગયા હોય, મોઢામાંથી દાંત બધા નીકળી ગયા હોય, આંખોનું તેજ હણાઈ ગયું હોય, શરીર વાકું વળી ગયું હોય, શંકરાચાર્યજી મહારાજે વર્ણન કર્યું. તદપી ન મુંચતી આશાપિંડમ, તો પણ એની આશાની આગ સળગતી હોય. હા, હજી તો આમ કરી નાખવું છે, હજી તો આમ કરી નાખવું છે, હજી તો આમ કરી નાખવું છે, આનાથી મોટો કોણ અજ્ઞાની? અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. માટે ક્યારેક સવારનો વહેલો સમય અથવા રાત્રિનો મોડો સમય આત્મવિચાર કરવાનો સ્પેશિયલ સમય છે. રાત્રે સૂતા પહેલા એકલા હોઈએ ત્યારે
શાંતિથી થોડો વિચાર કરીએ, તમને ખરેખર ઘણું બધું સમજે. આત્મા બધું જ જાણે છે, અંદરથી બધું નીકળશે, પણ આપણે મંથન નથી કર્યું ને. કથા પૂરી થઈ તરત ટીવી ચાલુ કરી દઈએ, દૂધપાક ઉપર સીધી ખાટી છાસ, દાદા શું થાય? આમ જ ચાલે છે. જાજો મેસ ઉપર મૂળો ખાઈ લે, પછી ઓડકાર કોને આવવાનો? બે પૈસાનો મૂળો છે પણ એવું માથું કાઢે ને. જીવને પોતાનો દેહ કેટલું દુઃખ આપે છે, છતાં જીવ તે દુઃખમાં પણ સુખ માને છે. બોલો, આનાથી મોટું કયું અજ્ઞાન? ચાલો, હજી તો 19 કડી થઈ, ઘણી લાંબી યાત્રા આપણે કરવાની છે. હું તો એમ માનું છું, આ શાસ્ત્રો મને સમજાય છે, મારા માટે વાંચું છું, મને કામ લાગે, મને બહુ આનંદ થાય એટલા માટે બોલું છું. ક્યારેક કોઈ કડવા શબ્દ, આકરા શબ્દ બોલાઈ જાય, તમે બધા રાજી રહેજો. મા બાપ, તમે બધા તો મોટા મુક્તો છો, ભક્તો છો, પણ મહારાજને રાજી કરવા હશે તો આ માર્ગે આપણે ચાલવું પડશે. અમારા આસિદ ભગત જુઓ કેવા નિયમધારી છે. હમણાં હમણાં 15-15, 16-16, 17-17 કલાક જોબ કરે છે, પણ તો એ કથામાં આવી જવાનો નિયમ છે. કલાક કથામાં આવી, હમણાં પાછી સ્ટોરેજ છે રાતના 12 વાગ્યા સુધી. એને સમજાઈ ગયું છે કે આ બધું કરીએ છીએ પણ કરવા જેવું નથી, કરવું પડે છે. આ કરવા જેવું છે, ભલે ટાઈમ નથી મળતો, પણ ગમે તેમ કરીને કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. હમણાં ઇન્ડિયા જાય છે આસિદ ભગત. અમે યાદ કરશું ભગત તમને દરરોજ. હા, તમે અમને ગંગામાં નાવ ત્યારે યાદ કરજો પાછા. ઇન્ડિયા તો એમને કામ માટે જાય છે, પણ ગુરુજી સાથે સ્પેશિયલ ઋષિકેશ રહેવા જવાના છે. આપણા બધા વતીથી ગુરુજી સાથે રહેશે, દર્શન કરશે. ગંગાજીમાં ડૂબકી મારજો બરાબર, થોડી ઘનશ્યામ દાદાને યાદ કરીને મારજો પાછી સ્પેશિયલ. હા, તો ચાલો, આસિદ ભગત ને આજે આપણે પ્રેમથી વિદાય આપીએ. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.